લોકો અહીંયા એક અનોખો તહેવાર ઉજવે છે. ત્યારે બનાસકાંઠાના ડીસા શહેરમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ બજારમાં આવી ચૂકી છે અને આ બજારનું પ્રોડક્શન પણ જે કહેવાય કે મૂર્તિઓનું થઈ રહ્યું છે. ત્યારે હું અહીંયા આવ્યો છું હવાઈ પિલ્લરની બાજુમાં. ડીસાના જે મેદાન તરફ છે એ મેદાનમાં અહીંયા મૂર્તિઓનું પ્રોડક્શન થઈ રહ્યું છે. અહીં બહારથી આવેલા લોકો આ મૂર્તિઓનું અહીંયા ઉત્પાદન કરે છે. રાધા કૃષ્ણની મૂર્તિઓ છે, ગણપતિની પણ થોડીક મૂર્તિઓ છે. આ મૂર્તિઓનું અત્યારે પ્રોડક્શન થઈ રહ્યું છે. મૂર્તિ બન્યા પછી એના ઉપર કલર કામ થઈ રહ્યું છે. ત્યારે આ મૂર્તિઓ કેવી રીતે બને છે, આ ક્યાંથી આવ્યા છે કારીગરો, એમના વિશે વાત કરીશું અમારા ખાસ કાર્યક્રમમાં. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ બનાવતા કારીગર મોઢાભાઈ અમારી સાથે છે. એ ક્યાંથી આવે છે, કેટલા વર્ષોથી આ કામ કરી રહ્યા છે, એમની સાથે વાત કરીશું. નમસ્કાર મોઢાભાઈ, તમે ક્યાંથી આવો છો? રાજસ્થાનથી. કેટલા વર્ષોથી આ મૂર્તિઓનો ધંધો કરો છો? અમે આ તો ઠેઠથી કરીએ, પણ હવે શું આ તો 10-15 વર્ષ જેવા થઈ ગયા. હવે પેલા બરાબર છે. કેટલી મૂર્તિઓનો હજુ સુધી તમે કર્યું છે? એમ બનાવી 200-300 મૂર્તિ બનાવી. બરાબર. હા, ઘર કરશો એડે એવી બનાવી. ખડી આવે અમારા રાજસ્થાન માં, ખડી ગઈ ને. હા, એનથી બનાય. કેટલા લોકો તમે અહીંયા રોજ મજૂરી? અમે 3 ભાઈ છે. સગા ભાઈ છે. આખું કુટુંબ તમારું અહીંયા છે? હા, કુટુંબ અહીંયા જ છે. ને બીજા બાસણ ના આવવાના છે, બાપા ને બીજા ને એ આવવાના. એટલે દર શ્રાવણ મહિનામાં બનાવો છો કે? અમાર તો દરરોજ મારો ધંધો છે. સોસાયટી ફરીની વેચીએ, લારી ભરને. આ ધંધો જ છે આ મૂર્તિ નો. મોટાભાઈ, આ વખતે કોરોનાની પરિસ્થિતિ છે, લોકોના જોડે પૈસો નથી, એટલે મૂર્તિઓમાં કેવું રહેશે આ વખતે ધંધો, કેવો રહેશે? મૂર્તિ તો હવે જો નસીબ ની છે, આપણે વેચાય તો એ હારો, નકર ફરી ને તો વેચવાની જ છે. 2 રૂપિયા મળે ધંધો કરી દેવાનો હોય, ફરીને લારી ઉપર વેચવાની. ગામડો ને સોસાયટી મેં ગમે ત્યાં ફરીને વેચવી પડે. પછી પેટ ભરાઈ તો કરી, પછી છોકરા બીજા બધે પાછળ જોવો પડે, બહેરાન બીજા એમ. રાજસ્થાનથી આવેલા કારીગર મોટાભાઈનું કહેવું એવું છે કે અહીંયા અમે વર્ષોથી આ મૂર્તિઓનો ધંધો કરીએ છીએ, 15 વર્ષથી આ મૂર્તિઓનો ધંધો કરીએ છીએ. હવે કોરોનાની પરિસ્થિતિ છે, લોકો જોડે પૈસો નથી, છતાં પણ એમને કહ્યું કે કિસ્મતની વાત છે આ વખતે કેવી મૂર્તિઓ વેચાય છે. હવે જે કહેવાય કે જન્માષ્ટમીનો દિવસ આવશે, એ વખતે કાનુડા રમવા માટે જે મૂર્તિઓનું સ્થાપના કરવામાં આવે છે, એ મૂર્તિઓ હવે તો લોકો માટીની મૂર્તિઓની પ્રથમ પસંદગી કરતા હોય છે. છતાં પણ ઘણા લોકો પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓનો ઉપયોગ કરતા જ હોય છે, ઘર માટે મંદિર માટે લઈ જતા હોય છે. ત્યારે જોવાનું એ રહે છે કે આ વર્ષે શ્રાવણ મહિનામાં મૂર્તિઓનું વેચાણ કેવું થાય છે.